આજના સમયમાં મહિલાઓ પુરુષો કરતાં કોઈ પણ ક્ષેત્રમાં પાછળ નથી એકવીસમી સદીની નારી દરેક કામમાં પુરુષો સાથે ખભેથી ખભો મિલાવીને ચાલતી એટલી જ સક્ષમ છે તે ઘર સંભાળી શકે છે નોકરી કરે છે અને પરિવાર પણ સંભાળે છે જોકે આટલું કરવા છતાં તે થાકતી નથી અમદાવાદમાં રહેતા નિધિબેન કનેરિયા પણ આવા જ સુપર વુમન છે જો ઘર પરિવાર ચલાવવાની સાથે સાથે ચાર ચાર યુટ્યુબ ચેનલ ચલાવે છે અને આ તમામ માટે તેમને સિલ્વર મેડલ પણ મળી ચૂક્યા છે એમાં પણ ખાસ કરીને તેમની ફૂડ ગણેશા યુટ્યુબ ચેનલ ખાસી લોકપ્રિય થઈ ગઈ છે જેમાં ચાર લાખ પંચોતેર હજારથી વધુ સબસ્ક્રાઈબર્સ છે આના દ્વારા જ તેઓ વર્ષે બાર લાખ સુધીની કમાણી કરી રહ્યા છે નિધિબેન કહે છે કે મારો દીકરો કૌસ્તુભ નાનો હતો ત્યારથી તેને અમે બહાર ખવડાવતા નથી તેને ઘરે જ બનાવીને ખવડાવતા તેને રાગીની રાપ ખૂબ જ ભાવતી પહેલાં લિક્વિડ ફોર્મમાં અને પછી શીરો બનાવીને હું આપતી હતી આ રેસીપીને હું આજુબાજુ પાડોશમાં પણ વાત કરતી ત્યારે એક દિવસ મેં તેનો વિડીયો બનાવ્યો અને પોસ્ટ કર્યો હતો જે લોકોને ખૂબ જ ગમ્યો હતો પછી મારા પતિએ પણ આ વાતને વખાણી અને તેમના કહેવાથી જ મેં ફૂડ ગણેશાની શરૂઆત કરી રાગીની રાગ પરથી મેં એનો વિડીયો બનાવ્યો એ વિડીયો લોકો સાથે શેર કર્યો ફ્રેન્ડ અને ફેમિલીમાં તો જ અને હું ઘરમાં જે જે જમવાનું બનાવતી ઘરના ભાવતું તે બનાવીને મૂકું છું અમુક ખૂબ સરળ છે મીઠી બટાકાનું શાક પાલકનું શાક એ બધું મેં શરૂ કર્યું તેઓ કહે છે કે ફૂડ ચેનલના કામમાં પરિવારનો તથા દૂરના સંબંધીઓનો સારો રિસ્પોન્સ મળ્યો છે વિદેશમાં સ્થાયી થયેલા સંબંધીઓના ઘણીવાર મેસેજ પણ આવે છે કે અમે તમારા વિડિયો જોઈને આજે ભરેલા ટીંડોળા બનાવ્યા ઘણી વખત સુકડી બનાવીએ છીએ શીરો બનાવી અને પોતાના અનુભવ શેર કરે છે જે લોકો મને ઓળખતા જ નથી તેમના પણ રિસ્પોન્સ આવે છે પણ ઓળખે છે તેમના રિસ્પોન્સ આવે ત્યારે વધારે મજા આવે છે ઘણા લોકો જેવા છે જે લોકડાઉનમાં બહાર જવાનું બંધ થઈ જતાં ઘરે જ રેસીપી બનાવતા નવ પરિણિત મહિલાઓની પણ કોમેન્ટ્સ આવતી કે આજે પહેલીવાર ઘરે લાપસી બનાવી એનાથી ઘરના સભ્યો ખૂબ જ ખુશ થયા છે આવી કોમેન્ટ્સથી ખૂબ જ સારું ફીલ થાય છે મને કોરોના થયો ત્યારે પંદર દિવસ આ કામ ન થયું ત્યારે લોકોની કોમેન્ટ્સ આવતી કે બેન તમને કોરોના નથી થયો ગયો ને તમે ઠીક તો છો ને ફૂડ ગણેશાએ એક અનોખો જ અનુભવ આપ્યો છે એક પણ એવી કોમેન્ટ નહીં હોય જે મેં વાંચી નહીં હોય બહાર ગામ હોય ત્યારે પણ પણ થઈ જાય છતાં દરેક કોમેન્ટ વાંચવાની અને એમાંથી જ મોટિવેશન મને મળે છે ફૂડ ડોનેશનના જે ટોટલ વિડીયોઝ છે એ લગભગ દસ કરોડ થી વધારે વખત જોવાઈ ગયા છે અને લોકોનો બહુ જ મસ્ત રિસ્પોન્સ મળેલો છે જેવી રીતે લોકડાઉનમાં કેટલા હસબન્ડ એવા હતા કે જેમની વાઈફ વિજય હતી અને હસબેન્ડ એકલા હતા તો એમને પણ શાક બધા ટ્રાય કરેલા છે અને રિવ્યુઝ આપેલા છે અમેરિકામાં રહેતા કેટલા લોકોએ પેંદા બનાવેલા છે કાજુ કતરી બનાવી છે મોહનથાળ બનાવ્યો તમને જાણીને નવે લાગશે કે નીતિબેન ઘરે જ રસોડામાં રસોઈના વિડીયો બનાવે છે આ માટે તેમણે કોઈ અન્ય વ્યક્તિ રાખી નથી તેઓ જાતે જ ટ્રાયપર ઉપર મોબાઈલ ફોન સેટ કરે છે અને વિડિયો શૂટ કરે છે ત્યારબાદ પોતે જ તેનું એડિટિંગ પણ કરે છે અને યુટ્યુબ ઉપર અપલોડ કરે છે આમ કોઈપણ પ્રકારની મદદ વિના તમામ પ્રકારના કામો જાતે જ તેઓ કરી રહ્યા છે કિચન સાફ કરવાનો કેમેરા એંગલ ચેન્જ કરવાના શાકભાજી કટિંગ કરવાના આ બધા જ કામ કરવા પડતા હોવાથી હાલમાં તેમને એક વિડીયો બનાવવામાં જ એક દિવસનો સમય લાગી જાય